અમરેલી જિલ્લામાં એક નોટિસને કારણે પીજીવીસીએલ ભારે ચર્ચામાં આવ્યું છે નોટિસ પણ જેવી તેવી નહીં સાત વર્ષ પહેલા રદ કરાવેલા વીજ કનેક્શનના બાકી નાણાં ભરપાઈ કરવાની હતી નાણાં પણ કરોડો કે લાખો કે હજારોમાં નહીં પણ માત્ર એક રૂપિયો છે ઝીરો વ્યાજ સાથે સાત વર્ષે એક રૂપિયો બાકી નીકળવાની નોટિસ ખેડૂતને આપવામાં પીજીવીસીએલે પાંચ રૂપિયાનો ખર્ચ કર્યો ઘટના કંઈક એવી છે કે અમરેલીના નાની કુકાવાવના ખેડૂત હરેશભાઈ સોરઠીયાએ વર્ષો અગાઉ ગ્રીનહાઉસ કર્યું હતું ત્યારે પીજીવીસીએલનું કનેક્શન લીધું હતું અને આ કનેક્શન પણ ખેડૂતે સાત વર્ષ અગાઉ રદ કરાવ્યું હતું જો કે એ કોર્ટ મારફતે સાત વર્ષ બાદ ખેડૂતને એક રૂપિયો ભરવાની નોટિસ આપતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે ખેડૂતને વડીયા કોર્ટમાંથી પીજીવીસીએલની મળેલી નોટિસમાં જણાવાયું છે કે આગામી નેશનલ લોક અદાલત યોજાનાર હોય જે અંતર્ગત તમારો કેસ સમાધાન થાય તે માટે રાખવામાં આવેલો છે જેની મુદત તારીખ નવ ડિસેમ્બર બે છે જેથી અદાલતમાં હાજર રહેશો નોટિસમાં બાકી એક રૂપિયો છે વ્યાજની રકમ જીરો છે સમગ્ર ઘટનાને લઈને ખેડૂતે રોષ ઠાલવ્યો છે અમે ગ્રીન હાઉસ કર્યું ત્યારે આ કનેક્શન જોડેલું હતું એને અમે રદ કરાવ્યું એને છ સાત વર્ષ થઈ ગયા તો રદ કરાવ્યું હોય તો કઈ બાકી લેણું હોય તો રદ કરે ખરા તો રદ કરી દીધું છે સાત વર્ષ પછી આ એક નોટિસ આવી છે એક રૂપિયા નો સવાલ એક રૂપિયો લેણું નીકળે છે એવું માંથી આવ્યું છે હવે કોર્ટ ને આપડે કોઈ બી જોઈ નથી કોર્ટ ના ધક્કા ખાવાય આપણને ગમે નહી અને આમથી સરકાર વાતું કરતી હોય કે ખેડૂતોને આમ કરશું તેમ કરશું વીજળી માફ કરશું તો વીજળી માફ કરવાને બદલે આવા ધક્કા હું કેમ ખવડાવે છે

હાલ તો ની આ એક રૂપિયાની નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે આ મામલે હવે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું